કંડલા પોર્ટ પરથી એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં બે હજાર પાંચસો કરોડથી પણ વધુનું ડ્રગ્સ ઝડપાયું છે ઝડપાયેલા ડ્રગ્સનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ ખબર અમે આપણે બતાવી રહ્યા છીએ અન્ય કન્ટેનર્સની પણ તપાસ ચાલી રહી છે પાંચ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ હોવાની એજન્સીઓને આશંકા છે અફઘાનિસ્તાનથી ડ્રગ્સ લવાયું હોવાની પણ આશંકા છે વધુ માહિતી સાથે સંવાદદાતા જનક દવે છે પોર્ટ પરથી એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં જે ડ્રગ્સનો જથ્થો પકડાયો છે કેવી રીતે આ ડ્રગ્સ લાવવામાં આવતું હતું કારણ કે આ પહેલા પણ અસંખ્ય વખત આવા બનાવો બન્યા છે પંકજ જે વિશ્વસનીય સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે એ પ્રમાણે ગુજરાત એટીએસનું ઇનપુટ હતું અને એના ઉપર ડીઆરઆઈએ કાર્યવાહી કરી છે અને જે માહિતી છે એ પ્રમાણે એક કન્ટેનરની અંદરથી લગભગ ત્રણસો કિલો જેટલું ડ્રગ્સ અત્યાર સુધીમાં સીઝ થઈ ચૂક્યું છે એની જો આંતરરાષ્ટ્રીય બજાર કિંમત જોવા જોવા જઈએ તો એક કિલો હેરોઈન જે આંતરરાષ્ટ્રીય જો વાળું હોય એકદમ તો એને કહી શકાય કે છથી આઠ કરોડની આસપાસ ઇન્ટરનેશનલ વેલ્યુ થતી હોય છે એટલે અગર ત્રણસો કિલોની અંદાજ વાત કરીએ તો લગભગ અઢારસોથી બે હજાર કરોડની આસપાસનું ડ્રગ્સ અત્યાર સુધીમાં પકડાઈ ગયું છે એજન્સીઓને શક છે કે આ માત્ર એક કન્ટેનર નહીં આવા બીજા પણ કન્ટેનર હોવા જોઈએ એને કારણે કંડલાની બહાર આ જે વાત થઈ રહી છે કંડલાની બહાર જે જે એજન્સીઓ છે જે જગ્યાએથી આ શિપમેન્ટ આપવામાં આવ્યું હતું એ શિપમેન્ટની પણ તપાસ થઈ રહી છે એ કન્ટેનરની તપાસ થઈ રહી છે કે અંદર જે બીજું કે કેટલું ડ્રગ્સ છે અને બીજું ડ્રગ્સ કેટલા પ્રમાણમાં પકડાઈ શકે છે એજન્સીઓ એજન્સીઓ પાસે જે શક છે એ પ્રમાણે લગભગ પાંચ હજાર કરોડની આસપાસનું ડ્રગ હોઈ શકે અથવા એની એથી પણ વધુ હોઈ શકે અત્યારે તપાસ ડીઆરઆઈ કરી રહી છે ઇનપુટ ગુજરાત ઇટીએસનું હતું ગુજરાત એટીએસ લાંબા સમયથી નજર રાખીને બેઠી હતી અને ત્યાર પછી જે અત્યારે જે જાણકારી મળી રહી છે મને વિશ્વસનીય સૂત્રો દ્વારા એ પ્રમાણે આ જે ડ્રગ્સ છે એ અફઘાનિસ્તાનથી લાવવામાં આવ્યું હતું અને આપ જેમ જાણો છો પંકજ કે જે રીતે ની અત્યારની સ્થિતિ છે જે રો જે કહી શકાય એ ડ્રગ્સ પાકિસ્તાનની અંદર તૈયાર થતું હોય છે ને પછી ઈરાન અને અફઘાનિસ્તાનથી ત્યાં અહીં ભારત લાવવામાં આવતું હોય છે અને ભારતથી પછી બીજા દેશોમાં મોકલવામાં આવતું હોય આના પહેલાં પણ જ્યારે ડીઆરઆઈ લગભગ વીસ હજાર કરોડની આસપાસનું જ્યારે ડ્રગ્સ પકડ્યું હતું પાવડર ફોર્મમાં એ આપને ધ્યાન જ છે એનઆઈએ આખી તપાસ કરી હતી અને એ જે ડ્રગ્સ હતું એ ભારતમાં એની ખપત નહોતી થવાની પરંતુ ભારતનું માર્કિંગ કરી અને બીજા રાજ્યો બીજા દેશોની અંદર મોકલવાનો એક પ્રયાસ હતો ને એ પહેલાં જ ડીઆરઆઈએ એને પકડ્યું હતું તો અહીં પણ એ તપાસનો વિષય છે કે આ ડ્રગ્સ ભારત માટે લાવવામાં આવ્યું હતું ભારતની અંદર કોઈ ખપત કરવાની હતી કે બીજા દેશોમાં મોકલવાની હતી કારણ કે જે શિપમેન્ટ ભારતથી બીજા દેશોમાં જાય છે એની તપાસ એ પ્રમાણે નથી થતી જે પ્રમાણે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનથી જતા શિપની થતી હોય છે એથી એ જે સર્વેલન્સ છે એનાથી બચવા માટે જ આ પ્રકારની એક મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવતી હોય છે કે ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ છે પહેલાં ઇન્ડિયામાં મોકલવામાં આવે ને એને રિફર્બિશ કરીને અથવા તો એને બીજા કોઈ સબ્જેક્ટ સાથે મૂકીને બીજી જગ્યાએ પહોંચાડવામાં આવે તો જેની તપાસ ઓછી થાય અને વધુ પ્રમાણમાં જે કહે છે ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પહોંચી શકે તો ગુજરાત એટીએસના ઇનપુટ પર આ પૂર્ણ કાર્યવાહી થઈ રહી છે ડીઆરઆઈ અત્યારે તપાસ કરી રહી છે ત્રણસો કિલો ડ્રગ્સ છે એ સીઝ થઈ ચૂક્યું છે એ ઉપરાંત બીજું કેટલું ડ્રગ છે એના કન્ટેનરની અત્યારે તપાસ ચાલી રહી છે જનક જ્યારે જ્યારે એટીએસ અને અને તપાસ કરતી હોય એવા સંજોગોમાં આ મોટો જથ્થો પકડાય ત્યારે તેના જે તાર અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હોય તો તપાસ કયા પ્રકારની થતી હોય છે જે આરોપીઓ હોય છે શું તેમને અફઘાનિસ્તાનથી પકડવામાં આવતા હોય છે કે પછી ભારતની અંદર રહીને કોઈ અફઘાનિસ્તાનથી મંગાવતો હોય છે આખું આ શિપમેન્ટ કાર્યવાહી કાયદાકીય રીતે કઈ રીતે થતી હોય છે પંકજ જ્યુરિસડિક્શનનો સવાલ સૌથી મોટો હોતો હોય છે એટલે વિદેશમાં બેઠેલા વ્યક્તિને સીધી રીતે આરોપીના ફોર્મમાં જો ભારતની અંદરે આવ્યા હોય ને તો પ્રકારે આરોપી બનાવવામાં આવતા હોય છે પરંતુ અહીં જેને કન્સાઈનમેન્ટ મંગાવ્યું હતું એ ચોક્કસ આરોપીની શૃંખલામાં આવતો હોય છે શ્રેણીમાં આવતો હોય છે એના કારણે જે એજન્સી જે શિપમેન્ટ મંગાવ્યું હતું જે આ શિપમેન્ટનો જે ધંધો કરે છે એ વ્યક્તિઓ કોણ કોણ છે એમને આનો અંદાજ હતો કે નહીં આ ડ્રગ્સ કેટલા સમય પહેલાં મંગાવવામાં આવ્યું હતું કે હમણાં જ મંગાવવામાં આવ્યું હતું કોણ કોણ વ્યક્તિઓ છે આના પછી જો ભારતની અંદર ખપત થવાની હતી તો એને કોને કહેવાય કયા કયા વ્યક્તિને પહોંચાડવાનું હતું આના પછીનું નેક્સ્ટ જે ડિલિવરી છે કોને આપવાની હતી આ તમામ વસ્તુઓ છે જે વિષયો છે એ તપાસની અંદર નીકળતા હોય છે અને એટલે જ એજન્સી ગુજરાત એટીએસ છે અત્યારે બીજા એંગલ પર જે તપાસ કરી રહી છે ડીઆરઆઈનું કામ અત્યારે સીઝ કરવાનું ચાલી રહ્યું છે જો જોકે ગુજરાત એટીએસ છે જે વ્યક્તિઓ આ મંગાવવામાં આવ્યું હતું કારણ કે ગુજરાત એટીએસ પાસે સ્પેસિફિક માહિતી હતી કન્ટેનર વાઈઝ અને એ માહિતી એ લોકોને શેર કરવામાં આવી હતી અને અત્યારે ગુજરાત એટીએસ એક કયા કયા વ્યક્તિઓ છે જેમને આને અહીં લાવવામાં આવ્યું છે પરંતુ કયા વ્યક્તિઓને પહોંચાડવામાં તો ભારતની અંદર એની ખપત થવાની હતી કે નહીં આના પહેલા જે રીતે ડીઆરઆઈ એ પકડી તું ડ્રગ્સ એ જ પ્રકારની મોડસ ઓપરેન્ડી છે કે નહીં આ તમામ વિષયો છે જે ગુજરાત એટીએસ અત્યારે તપાસ કરી રહી છે જી જનક શું કારણ છે કે ગુજરાતનો દરિયા કિનારો આ ડ્રગ્સની હેરાફેરી માટે એક સોફ્ટ કોર્નર બની જાય છે ખાસ કરીને કંડલા પોર્ટથી વધારે આવા બનાવો સામે આવતા હોય છે સર્વેલન્સ વધ્યું છે એ રીતે કહી શકાય એક પછી એક જે કન્સાઈનમેન્ટ પકડાઈ રહ્યા છે એ એ કહી શકાય પંકજ કે આ પહેલાં પણ કદાચ એ પ્રકારે થતું હશે પરંતુ જે પ્રમાણે ડ્રગ્સની માત્રાનો વપરાશ વધતો ગયો છે અને હજી રીતે સર્વેલન્સ પણ વધ્યું છે તમે જુઓ પહેલાં છેલ્લા કેટલાક સમયથી એ કોઈ પણ એજન્સી હોય માત્ર ગુજરાત એટીએસ નહીં પરંતુ જિલ્લા સ્તર પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારથી આ વસ્તુનો એલર્ટ જ્યારે આપવામાં આવ્યું દરેક ટાસ્ક આપવામાં આવ્યું ત્યારે જિલ્લાની અંદર પણ ડ્રગ્સ પકડાવવામાં આવ્યું તો એ એલર્ટનેસ વધી એજન્સીઓનું સ સર્વેલન્સ વધ્યું એટલી જે પણ જથ્થો આવતો હતો એને પકડી લેવામાં આવે છે તો ચોક્કસ કારણ કે એક તો લાંબો દરિયાકિનારો છે ગુજરાતનો તટીય વિસ્તારોનું સર્વેલન્સ એટલું સરળ નથી જેટલું રોડ પર થઈ શકતું હોય છે અથવા તો એર સર્વેલન્સ થઈ શકતું હોય છે સમુદ્રની અંદર એ સર્વેલન્સ એટલું જટિલ છે કે એ એની અંદર બહુ પ્રયાસો થતા હોય છે અને કદાચ એની જ એક છટકબારી જે કહી શકાય એનો ઉપયોગ કરીને જે બાકીના જે ડ્રગ્સ માફિયા છે એ એનો લાભ ઉઠાવતા હોય છે તો જોકે ગુજરાતની એજન્સીઓ ઉપરાંત દેશની એજન્સીઓ એલર્ટ રહી છે અને એના કારણે જ આપ છેલ્લા કેટલાક સમયથી પંકજ જોઈ રહ્યા છો ને એટલે જ આપ એ સવાલ પણ પૂછી રહ્યા છો કે આટલું ડ્રગ્સ કેવી રીતે આવી રહ્યું છે હું એને બીજી રીતે જોઉં છું કે એજન્સીઓ એટલી સર્વેલન્સ કરી રહી છે કે એક પછી એક જે ડ્રગ્સ મોકલવામાં આવે છે પકડાઈ પણ રહ્યો છે માણસો પણ પકડાઈ રહ્યા છે તો હવે ક્યાંક ચોક્કસ એને એક ચોટ ચોક્કસ પહોંચશે કારણ કે આ જે પૈસા છે એ પૈસા હંમેશા ટેરર મોડ્યુલની અંદર ઉપયોગ થતા હોય છે આના પહેલાં પણ ડીઆરઆઈએ જે વીસ હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું હતું એની એનઆઈએની ચાર્જશીટ તમે જુઓ તો એની અંદર બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે પૈસા હવાલાથી એન્દ્રુટ થઈ અને ફરીથી અફઘાનિસ્તાન થઈને પાકિસ્તાન જતા હતા અને ટેરર મોડ્યુલમાં એનો ઉપયોગ થતા હતા તો આ ચોક્કસ એ લોકોને પણ ચોટ છે જે લોકોએ આ ડ્રગ્સ બનાવ્યું હશે અને પહોંચાડવાનું હશે જે તે જગ્યાએ અને ગુજરાત એટીએસ એલર્ટ હંમેશા રહી છે એજન્સીઓ પણ બાકી જે છે એ એલર્ટ રહી છે ને એના પરિણામ જ છે કે આ એક પછી એક મોટા ડ્રગ્સનો આંકડો હજુ પણ વધે તેવી શક્યતા છે ન્યુઝી ગુજરાતી પર આ એક્સક્લુઝિવ માહિતી જનક દવે સંવાદદાતાએ મારી સાથે શેર કરી અને આ અન્ય કન્ટેનર્સની પણ તપાસ ચાલી રહી છે પાંચ હજાર કરોડ થી વધુ ડ્રગ્સ હોવાની એજન્સીઓને આશંકા છે